આવું બધું પૂછીને જો બહાર પાડતા હોય લોકોને હેલ્પ થઈ જાય. એટલા માટે બોરીમાં લખો કે અમે તમને મન નો ફાધર બધર કોણ છે બધું તમને આપવા માંગીએ છીએ, અહીંયા આગળ આપવા માંગે છે એવું કઈ બહાર પાડે લોકો મોકલો ને તો બધું આપવા, આખા બધા હોલ સાયન્ટિસ્ટ ને બધા સાયન્ટિસ્ટ હું આપવા માંગુ છું. કઈ કેમ કઈ બહાર પડે તો લોકો હેલ્પ થાય કઈ, જો મારે કશું જોઈતું નથી એના માટે હું ફોરેન જવાનો છું આ વિચાર પાછું, મારી જોડે 30-40 જણા આવવાના છે, કઈક હેલ્પ થાય કશું, મારે કશું જોઈતું કઈક હેલ્પ થાય. હું એટલું જ કહેવા માંગુ છું બધા સાયન્ટિસ્ટો જો ભેગા થાય તો બહુ હેલ્પ થઈ શકે, કારણ કે ફોરેનના કોઈ પણ માણસ મારી વાત એક પણ માણસ સમજી શકે નહીં, ત્યાંના સાયન્ટિસ્ટો એકલા સમજે છે, કારણ કે ત્યાંના સાયન્ટિસ્ટો એ આપણા યોગીઓ જેવા છે. કેવા છે? એને 12 મહિના સુધી તો લેડીની યાદ નહીં આવતી, અને આપણા એના બધા વાત સમજે મારી, આપણા બધા મારી વાત સમજે, કારણ ડેવલપ થયેલા છે આ લોકો, આપ જે કહો છો ને કે આ સંસાર જગત બધું વિજ્ઞાન થી ચાલે છે તો વિજ્ઞાન માં તો એ લોકો બહુ આગળ વધેલા છે. એ બાહ્ય વિજ્ઞાન છે, એ બાહ્ય વિજ્ઞાન છે, અને બાહ્ય વિજ્ઞાન માટે એમને મારે ઠપકો આપવો પડશે, એમને બધાને ઠપકો આપવો પડશે કે ભાઈ આને તમે બાહ્ય વિજ્ઞાનના તમને ઇનામ આપ્યા અત્યાર સુધી લોકોએ, હવે તમને પોઈઝન આપશે લોકો, કારણ કે તમે બાહ્ય વિજ્ઞાનની એની નોર્માલિટીની બહાર જશો એ પોઈઝન થઈ જશે. શું કહ્યું? બાહ્ય વિજ્ઞાનનો નિયમ એવો છે કે નોર્માલિટીની બહાર જવું એ બધું પોઈઝન થઈ જશે, માટે તમે પોઈઝન ફેલાવો માટે લોકો તમને પોઈઝન આપશે. હવે તો પછી આ સ્પેસમાં સંશોધન જે ચાલે છે મનુષ્ય પર મુશ્કેલી ઓછી થશે, નહીં તો આકાશમાં છંછેડવા જશે નહીં, બહુ મોટી મુશ્કેલી ઉભી થવાની છે, અને તે મુશ્કેલી ઉભી થવાની છે એના નિમિત્તે છંછેડ છંછેડ કરે છે, છંછેડવા જેવું નથી આ આકાશ. શું તમે અહીં સુખ ભોગવો ને અહીં આગળ દુઃખ, આખા અમેરિકામાં ફફડેલા જાનવરો પર જીવે છે લોકો આખો દાડો, ઉપાધિઓ ઉપાધિ ઉપાધિ, અશાંતિ અશાંતિ અશાંતિ, અહીં શાંતિ કરો કઈ. પણ દાદા એમ નથી લાગતું કે આપણે આવી રીતે નિષ્ક્રિય રહીએ છીએ? આપ તો અકર્મક હોય પણ નિષ્ક્રિય રહે છે, માટે જ આપણે ગરીબ વધારે છે ને એ લોકો વધારે સુખી છે. એ એમ કે છે કે આપ કહો છો કે એ રીતે આપણે નિષ્કર્મ રહીએ છીએ એટલે આપણા લોકો વધારે દુઃખી છે ને એ લોકો બહુ સુખી છે ભૌતિક રીતે. ભૌતિક રીતે એવું છે, આપણે અહીંયા આગળ બીજી રીતે દુઃખી છીએ, આપણે નિષ્ક્રમ રીતે દુઃખી નથી, આપણે અહીંયા આગળ ક્રોધમાન માયા લોભ ફૂલ સ્ટેજમાં બેઠેલા છે લોકોના, તેથી દુઃખ છે, નહીં તો કોઈ દુઃખ જ નથી આપણે. અને ત્યાં એ લોકો આ જે લેવલ ત્રાજવું છે ને એ નિયમ એવો છે કે ભૌતિક સુખ એ ત્રાજવામાં થોડો વખત આમ થાય વધી જાય તો પેલું થોડું ઘટી જાય આંતરિક સુખ, અને કોઈ વખત આ ઓછું થઈ જાય તો પેલું વધી જાય, પણ એકદમ આ છે તે નીચું પડલું બેસી જાય અને ભૌતિક આંતરિક ખલાસ થઈ જાય એવી પરિસ્થિતિ ફોરેનની થઈ છે. એ પરિસ્થિતિ ફોરેનનો નાશ કરવા માટે આવી છે, ફોરેનની સત્તાને નાશ કરવાનો, સુખોનો નાશ કરવા માટે આવી છે, અને હિપ્પી લાવશે, હિપ્પી બંધ કરાવશે એ લોકો. એટલે અતિરેક છે અત્યારે, અતિરેક થઈ ગયું છે, એટલે ભૌતિક સુખનો અતિરેક એ આંતરિક સુખ નાશ કરે. સ્વામી વિવેકાનંદ એમ કહેતા હતા, સ્વામી વિવેકાનંદ એમ કહેતા હતા, સ્વામી વિવેકાનંદ એમ કહેતા હતા કે ભૂખ્યા પેટે કોઈ દિવસ ભગવાન ભજી શકાય નહીં. અને અહીંયા ભૂખમરો છે ઇન્ડિયામાં, આપણે ત્યાં ભૂખમરો નથી, આ તો બધી મગજમારી છે. આ બધા ચાલીસ ટકા લોકો આ દેશમાં ગરીબી ની પણ રેખાની નીચે જીવે છે. એ બધી આ વાત જો સમજો ને તમે, આ વાત સમજો ને, કેટલા દિવસ માણસ ભૂખ્યો રહી શકે? અને માણસને ગમે તે ખાવાનું મળે એમ નહીં. આજે દાખલા તરીકે એવા માણસો છે કે જેને ગમે માંડ એક ટંગ ખાવાનું મળે, અથવા ગમે તે ખાવાનું મળે એવું નહીં, માંડ એક ટંગ ખાવાનું મળે કે ના મળે કોઈ વખત, એવા લોકો ઘણા છે. માણસો આ દેશમાં છે ને, કે આ બધું આ નેચર ના હાથની વાત છે, આ મનુષ્ય ના હાથની વાત નથી. મનુષ્ય આવું સુધારવા માટે તો કઈ અવતારો ભર્યા કરે છે, કશું સુધર્યું નહીં, ઉડતું બગડ્યું છે. જો
મનુષ્ય પ્રયત્ન કરી રહ્યા છે ને, પછી ભગત આ તો બધા પોત પોતાનું છતાં હિત કરે છે, સરકાર નું પ્રોત્સાહન મળશે કે આપડે કઈ કરવા જેવું નથી, બધું નેચર કરી લેશે. તો પછી આ સરકાર ભ્રષ્ટ સરકાર ને જરા પ્રોત્સાહન મળશે કે આપડે કઈ કરવા જેવું નથી, નેચર બધું કરી લે. સરકાર ને પછી પ્રોત્સાહન મળે ખોટું કે આપડે કઈ કરવાની જરૂર નથી દેશ માટે. સરકાર કરતી જ નહીં, સરકાર ઊંધું જ કરે છે. સરકાર તો ફક્ત હું આમને માટે કરું છું, પેલી કહે હું કરું છું, આ બધા દુરુપયોગ કરે છે લોકો આમ ગરીબો નામ પર. ગરીબો ને તો અત્યારે આ જે કાળ આવ્યો છે, અત્યારે આ કાળ જે આવ્યો છે ને, તેને કામ મળી રહ્યું છે. શું રહ્યું છે? અને બીજું, અનાજ ના ભાવો ઊંચા થઈ ગયા છે, કામે મળી રહ્યું છે. એટલે એ લોકોને તો જેમ જેમ વધારે આવે છે ને, તેમ દારૂ વધારે ફેલાતો જાય છે. શું થાય છે? એના હાથમાં વધારે પૈસા આવે છે, તેમ દારૂ વધારે ફેલાતો જાય છે. એટલે કુદરત નો નિયમ હતો, કુદરતી જે જીવન હતું એ જીવન ને ચેન્જ કરવા માંગશો નહીં. કુદરત નું જીવન શું હતું કે જેને અમુક વર્ણ અમુક જ જાતનો ખોરાક જોઈએ, બીજા નહીંથી વધારે નહીં તો બધું અસ્તવ્યસ્ત થઈ જશે. તમે તમારી બ્રેન થી તમારા બરોબર સરખા કરવા જોઈએ. સરખા કોને કહેવાય? સરખા એટલે સામાન્ય દુઃખ કભી ક્યારે પણ ના આપીએ, એના 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 સમાનમાં જીવા દઈએ. સમાનમાં જો સરખા તો આ કુદરતે કર્યા જ નથી, કોઈ દાડો કોઈને સરખો કર્યો નથી. પેલા ગામડામાં કહેવત હતી, સરખા કરવાનો સવાલ નથી, ગરીબ માણસ ને સૂકો રોટલો તો મળવો જોઈએ ને. લંગોટ પહેરવા તો મળવી જોઈએ ને, એને એને રેશમી કપડું પહેરવા ના મળે, પણ એને રેશમી કપડું ના મળે કઈ નઈ, પણ લંગોટ તો પહેરવા જોઈએ ને. લંગોટ નહીં, સારા કપડા મળવા જોઈએ. હા, હું એજ કહું તે એ, પણ એના માટે શું ઉપાય કર્યો? એ આયોજન શું છે આપણી પાસે? હું જરૂર કહું છું કે પશ્ચિમના અને આપણા દેશની મુશ્કેલી એ છે કે આપણે પ્રારબ્ધવાદી અને ઈશ્વરવાદી રહ્યા માટે મહેનત નથી કરતા, અને પેલા ભૌતિક સુખ પ્રાપ્ત કરી, કારણ કે આપણે મહેનત કરી છે. એમનો પ્રશ્ન જુદી રીતનો છે કે આપણા હિન્દુસ્તાનના લોકો પ્રારબ્ધવાદી રહ્યા અને ઈશ્વરવાદી રહ્યા, એટલે છે તો એ લોકો ભૌતિક પ્રયત્નો એમણે કશું કર્યા નહીં, એમાં આગળ આયા નહીં. જ્યારે પેલા લોકો આયા, પ્રારબ્ધવાદી થઈ ગયા ને, એની નુકસાની બહુ થઈ છે. એટલે મારે વ્યવસ્થિત મૂકવું પડ્યું કે પ્રારબ્ધ પુરુષાર્થ કરું, મહેનત કરું, મહેનત કરું, એ જ કહેવા માંગુ છું. ખબર ને, પ્રારબ્ધ તો બિલકુલ માનશો જ નહીં, એ તો તમને ખરાબ કરી નાખ્યા. તેથી આ મહારાજા બધાએ કહ્યું કે પ્રારબ્ધ હો જાયગા, એમ કરી ખલાસ કરી નાખ્યો દેશ. તો આ દેશ જ ખરા કરી નાખ્યો છે. અત્યારે તો તમે થોડી વાર પહેલા તો બોલ્યા હતા કે જે કઈ સુખ અને દુઃખ એ તમે જે કર્મ કર્યા, બોધનો જે દાખલો આપીને તમે પરમાણુ અને એની વાત કરી, એટલે તમે એ થિયરી પર તો આવો જ છો. વિરોધાભાસ લાગે છે કે છે નહીં? એ વિરોધાભાસ તો લાગે ને સ્વાભાવિક રીતે શબ્દો થી. એટલે જય સચિદાનંદ, પુરુષાર્થ કરો તો જ પ્રારબ્ધ સમજાશે, નહીં તો પ્રારબ્ધ જ સમજાય કેવી રીતે? અત્યારે બહાર નીકળ્યા હોય તો પ્રારબ્ધ તમને વસ્તુ મળે, અહીંયા ખોટું આ પ્રારબ્ધ માની બેઠા છે, તેથી દશા ઇન્દ્રિય થઈ ગઈ.